નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાહુણ એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલમ્.
સ્વાધ્યાયમાં આદેશ મોક્ષ માળાના 15મા પાઠના અમુક અંશની વિચારણા આપણે કરવાના છીએ. પહેલા મોક્ષ ભાઈઓ આપણને ખ્યાલ છે પ્રમાણે ભક્તિનો ઉપદેશ, ભક્તિનો સદી લગભગ
ત્યાર પછી શુદ્ધોપયોગી મુનિરાજ અને તથારૂપ આચાર્યોની ધીમે ધીમે સંખ્યા ઘટતી ગઈ. વિષય મોટો છે અત્યારે એવો નથી, પણ ભક્તિને કૃપાણુદેવે શ્રેષ્ઠ માર્ગ કહ્યો છે, અને તે જો સત્પુરુષના ચરણ સમીપે રહીને કરવામાં આવે તો ક્ષણભાગમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે એવું પણ કહ્યું છે. અહીં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણને વ્યાખ્યા આપી છે, આપણે એને સરળતાથી થોડી સમજીશું. સમજ્યા તો જ કહેવાય, જો આપણા જીવનમાં એના થોડા પણ અંશો પ્રગટે. કૃપાળુદેવ કહે છે સમજ્યા તે શમાઈ ગયા, સમજ્યા તે શમાઈ ગયા. આપણને બહુ ભૂખ લાગી હોય અને ચાર પાંચ રોટલી ખાઈએ અને એમ કહી કે ના મને તો ભૂખ જરાય મટી નથી, ઉલટી પહેલા કરતા ભૂખ વધી ગઈ, એમ કહેવું તે ન્યાય સંમત નથી. એમ આપણે ભક્તિ કરીએ, આપણે કે કોઈ પણ જીવની વાત છે, તે જેટલા પ્રમાણમાં સાચી હોય, સમ્યક હોય, ઉપયોગ અને ભાવપૂર્વક નહીં હોય તો તેટલા પ્રમાણમાં તે જીવને સાત્વિકતાનો આનંદ આવે, અને વિશેષ હોય તો તાત્વિક આનંદનો પણ અનુભવ થાય. જેવી જેની ભક્તિ અને જેવી જેની શક્તિ. અહીં આપણે સંક્ષિપ્ત વિચારણા માટે માત્ર છેલ્લા ત્રણ સ્ટ્રાન્ઝા લઈશું, છેલ્લી ત્રણ કડીઓ લઈશું, તે પણ ટૂંકમાં જ લઈ શકાશે. આપણે આપણે એટલે કોઈ પણ જીવ તથારૂપ યોગ્યતા વાળો કોઈ પણ જીવ જો ભક્તિ કરે તો શું થાય અથવા શું થવું જોઈએ, એક ત્રીજી ભગવંત ભવંત લો, ભગીને ભગવંત ભવંત લો. શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લગતા સમતા એક ઉચ્ચ કોટીની ભક્તિનું વર્ણન કર્યું આ પંક્તિઓની અંદર. આ કડી સમભાવિ સદા પરિણામ જીવના પરિણામ એટલે આપણા પરિણામ મુખ્યપણે ત્રણ પ્રકારના હોય. પાપનો આશ્રમ કરાવે તેવા હોય તો તે પાપ ભાવ છે, પુણ્યનો આશ્રમ કરાવે તેવા ભાવ હોય તો તે શુભ છે. પછી થોડું મિક્સચર પણ વચ્ચે આવે છે, શુભ અને શુદ્ધ બંને, અને પછી શુદ્ધ આવે છે. એ શુદ્ધ ભાવ ભક્તિની પરિભાષામાં તો છેલ્લી બે પ્રકાર થઈ જાય, સમતા અને એકતા. સમતા અને એકતા જ્યાં જે અર્થ ઘટતો હોય, જેટલો અર્થ ઘટતો હોય તેટલો સમજી
સદા વિસદા પરિણામ ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી, ચિત્ત નિર્મળ થાય, ચિત્ત નિર્મળ થાય, ચિત્ત શાંત થાય, ચિત્ત શાંત થાય અને આગળ ચિત્ત સ્વયંમાં લીન થાય, સ્વસ્વરૂપમાં લીન થાય. ઘણી અઘરી વાત છે, પણ એ જ મુક્તિનો માર્ગ હોવાથી નવધા ભક્તિમાં પણ છેલ્લા બે પ્રકારની ભક્તિઓને શ્રેષ્ઠ કરી છે અને એક સિક્વન્સમાં ગણાવી છે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, પછી લઘુતા, એટલે પરમ વિનય એમ સમજો. લઘુતા એટલે પરમ વિનય, અને સમતા અને એકતા આવે કથન જે છે અવક્તવ્ય છે. આ ભક્તિની પરિભાષા છે, એટલે સંભાવ. જ્ઞાનની પરિભાષા આવે તો શુદ્ધ ભાવ, યોગની પરિભાષા આવે તો પરમ સમાધિ. શબ્દો સાથે કઈ લેવા દેવા, જેની બુદ્ધિ જેટલા પ્રમાણમાં યથાર્થવાળી હોય, ખરેખરી હોય, પારમાર્થિક હોય, તેટલા પ્રમાણમાં તે જીવને આવી દશાનો અનુભવ થાય છે. પરિણામ વર્તમાન અવસ્થા, આપણા ભાવ, આપણી પર્યાય. જડ મંદ અધોગતિ જન્મ સંભાવનું ભાવ છે. સમભાવ, સમતા ભાવ, વિશેષ અભ્યાસીને એનું અલૌકિક અદ્ભુત વર્ણન શ્રી પ્રવચન સાર, ગાથા સાર, મૂળ અને શ્રી અમૃતચંદ્ર ભગવાનની ટીકામાંથી સમજો. શક્તિ તો નથી ગુરુગ્રંથી સમજ, ગુરુ ન મળે તો પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન મને આવો ભાવ આ ભાવમાં થોડો પ્રાપ્ત થાવ, જ્યારે વિશેષ પ્રાપ્ત થશે ત્યારે તો હું પરમાત્મા બનીશ, મુનિ બનીને પરમાત્મા બનીશ. ભગવાન
દ્વૈત આચાર્ય શ્રી કુંદન ભગવાન અને શ્રી અમૃતચંદ્ર ભગવાને ઉચ્ચ કક્ષાએ એનો અર્થ કર્યો છે. કારણ કે થતા પછી એનું ફળ નિર્વાણ છે, તેનું ફળ નિર્વાણ છે. એ ત્યાંથી દુર્ગમ સવિ સવિ જડ મંદ અધો ગતિ જન્મ જશે. શું થશે? સાચી ભક્તિ જેટલા જેટલા પ્રમાણમાં કરવામાં આવે, જેટલી જેટલી માત્રામાં કરવામાં આવે, તેટલા પ્રમાણમાં મંદ અધોગતિ એટલે પશુ અને નારકી બોલે છે એની ગતિ અધોગતિ અને મંદ કહેવામાં આવે છે. કારણ કે આપણને આત્માના ડિક્લાઇન તરફ લઈ જાય છે, મોક્ષથી દૂર લઈ જાય છે. વ્યવહારિક દ્રષ્ટિએ અનેક પ્રકારના દુઃખો પડે એવી જગ્યાએ લઈ જાય છે. જળ જળ નથી, આત્માની પ્રેરણા કે જળ ન જળ ન હોય પણ જળ જેવી મંદ. કારણ કે જીવ પોતે પુરુષાર્થ ઉતર્યો ને, એ મંદ પુરુષાર્થી રહ્યો એટલે એને અશુભ ભાવો વિશેષ થયા. અધોગતિ એટલે જે બે રીતે પશુગતિ અને નરકગતિ, એ બેમાં જન્મ લેવો પડે છે જીવને. આમાં કઈ વિશ્વ વ્યવસ્થા બદલાતી નથી. વિશ્વ વ્યવસ્થા સર્વજ્ઞ ભગવાન તીર્થંકર ભગવાન બદલી શકે નહીં. ભગવાન માર્ગ બનાવતા નથી, ભગવાન તો માત્ર માર્ગ બતાવે છે અને બતાવે છે તે પણ આમ તો ઓમકાર ધ્વનિ દ્વારા, એમ એક આમના એવી માન્યતા છે. સાહેબ હવે ભગવાનને આપણે એવું કહીએ કે અમારા કળિયુગ માટે સહેલો કોઈ માર્ગ બતાવો, કે ભાઈ માર્ગ ત્રણ કાળમાં એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. હું માર્ગ બદલી શકું નહીં, ભગવાન પરદ્રવ્યમાં કઈ ન કરી શકું. કારણ કે ભગવાન એ પણ ભલે પરમાત્મા છે પણ એ કે સાહેબ ભગવાને આટલા બધા તાર્યા અને તમે ઉપજો નહીં કરે, એ બરાબર છે, એ તો વ્યવહારિક કારણ છે. ભગવાન કોઈને તારી શકે નહીં પણ ભગવાન સર્વોત્તમ નિમિત્ત છે. એમને જો ઓળખીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ તો આપણે પણ ભક્તમાંથી ભગવાન બની જઈએ, જીવમાંથી શિવ બની જઈએ, બંધનમાંથી મુક્તિને પામીએ. વિશ્વ વ્યવસ્થા ધર્મ એ પણ વિશ્વ વ્યવસ્થા. ધર્મ વસ્તુ ધર્મ ધર્મ જીવાનામ રક્ષણો ધર્મ. જડ મંદ અધો ગતિ જન્મ જશે. સારી સાચી ભક્તિ કરે તો ઉર્ધ્વગતિ થાય, ઉર્ધ્વગતિ થાય. અને પછી જેટલી જેટલી મારા કમાડા દેવા તો શું કરે, પણ મહાન પૂર્વાચાર્ય ભક્તિ કરે એટલે જેટલી પ્રાકૃત ભક્તિ મળે છે એટલી કુમકુમ સ્વામી વિચિત છે, જેટલી સંસ્કૃત મળે છે એટલે કોઈ ભક્તિ કરતો હોય તો આપણે એમ કીધું આ તો ભક્તિ કરે છે, આને તમને મોક્ષ થતો હશે નહીં. એના અંદરના ભાવ મને ક્યાં ખબર છે? બોલીને ભક્તિ કરે એવો નિયમ નથી. બહુ
આગળની ભક્તિમાં તો મૌન જ હોય. પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાય લક્ષ્ય થવાને તેનો કયા શાશ્વત સુખદાય. જિનેશ્વરની પારમાર્થિક ભક્તિ તે નિજેશ્વરની ભક્તિ છે. તે ગુરુ ગ્રંથે સત્પાત્રતા સહિત કોઈ વિરલા પુરુષો જાણે છે અને કોઈ વિરલા પુરુષો તેને આદરે. જળમંદ અધોગતિ જન્મશે. સાચી ભક્તિ કરે તે નીચ ગતિમાં જાય નહીં, ઊંચે જાય, ઊંચે જાય, ઊંચે જાય. અને યથા યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પ્રાપ્તિ હોય તો તે મોક્ષે પણ જાય એમ કહે. ભજીને ભગવન ભવ અંત, ભવ અંત એટલે મોક્ષ. મોક્ષ એટલે ક્યાંક જવું તે મોક્ષ નથી. આ આત્મામાં કોઈ પણ પ્રકારના રાગવેશના ભાવો ન હોય અને પોતાનો સ્વભાવ ભાવ પ્રગટે, સ્વ અનંત ચતુષ્ટય પ્રગટે. અત્યારે પ્રગટી શકતા નથી, અહીંયા અત્યારે પ્રગટી શકતા નથી, પણ એના સ્પેસીમેન મળે છે, એના સેમ્પલ્સ મળે છે. એ જ્ઞાની પુરુષ છે. એટલે જ્ઞાની પુરુષને કથન જે જિનેશ્વરના અભિનંદન કહેવાય. જ્ઞાની પુરુષોને જિનેશ્વર ભગવાનના લઘુનંદન કહેવાય. વર્તમાનમાં
વર્તમાન એટલે છેલ્લા 800-900 વર્ષની અંદર એની સંભાવના નથી. મુખ્યપણે શુદ્ધ ભાવની છે, શુદ્ધોપયોગની નથી. કારણ કે વ્યાખ્યા પ્રમાણે શુદ્ધોપયોગ મુખ્યપણે શ્રેણીમાં હોય છે અને શ્રેણી વર્તમાનમાં નથી. પરંતુ આપણે તો જેટલું લેવાય તેટલું લઈ લેવું. કમ્પ્લેન કરીને આપણે અહીંયા આવ્યા છીએ એટલે આપણી લિમિટેડ કેપેસિટી છે, નહીં તો અહીંયા આવીએ ને. શુભ ભાવ વડે મન શુદ્ધ. જે જીવ જે વસ્તુનું સમજણપૂર્વક ધ્યાન કરે તે ક્રમે કરીને તેના જેવો થઈ જાય છે. આત્માનો એવો સ્વભાવ છે. પાણી એવો છે, કંકુ નાખેલો લાલ થઈ જાય, સાહેબ મહેંદી નાખેલો તો કે લીલો થઈ જાય, સાહેબ ગળી નાખેલો તો કે વાદળી થઈ જાય. માટે આપણે જો સાચી ભક્તિ કરીએ તો આપણે એટલા પ્રમાણમાં શુદ્ધ થઈએ. સામાન્ય ભક્તિ કરીએ તો શુદ્ધ થઈએ એટલે એવી આપણને આજ્ઞા કરવાની છે. આપણે અને ધ્રુકડી આખી આ પદની શું છે, ભજને ભગવન ભવન, ભજને ભગવન ભવન પરંપરા ભાવાનુસાર. જડ મંદ નવકાર મહાપદને શુભ મંગળ આ પરિપૂર્ણ છે. આ વિશ્વમાં શ્રેષ્ઠ નવ છે. કારણ કે એનું એટલું મહત્વ કીધું ભગવાને કે જો જીવ અર્યંત પરમાત્માને તેમના ગુણો જાણી અને તેમની ખરેખર ભક્તિ કરે તો તત્કાળ તેને સમ્યકની ઉત્પત્તિ થાય છે, મોહનો નાશ થાય છે. સમજાવનાર એવા કોઈ મહાપુરુષ પણ
ત્રણ કાળમાં સર્વોત્તમ પદ તે પરમાત્મા છે. પરમાત્મા થી કોઈ મોટું અનંત કાળ પહેલા નતું, વર્તમાનમાં નથી અને આગામી અનંત કાળમાં પણ પરમાત્મા થી કોઈ મોટું થવાનું, એટલે પરમાત્મા થી વધારે આનંદ અનુભવે એવું કોઈ થવાનું નથી. એવી તમને શી ખબર? જૂના જમાનામાં તો કોઈ બધી નથી, હવે તો બધી બહુ રિસર્ચ થાય છે, એટલે હવે ભગવાન થી મોટું કોણ એ અમે શોધી કાઢીશું. ભગવાનના વચનની ને ભગવાનના સ્વરૂપની ધ્યાન દુનિયાની વસ્તુઓ વધવાથી કે તારી કુબુદ્ધિ વધવાથી કે તારી સુબુદ્ધિ વધવાથી ભગવત પદથી મોટું પદ કોઈ છે નહીં અને થવાનું પણ નથી. વ્યવહારને પણ શક્ય છે અને પરમાર્થ પણ શક્ય છે. ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી મારા સ્વામી અનંત આનંદ નો અનુભવ કરે છે, અનંત જ્ઞાન ને પ્રાપ્ત કરે છે. અહીંયા યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય ત્યારે, અને જ્યારે તેઓ આયુષ્ય કર્મ પૂરું થઈ જાય ત્યારે તેઓ સિદ્ધ લોક માં વિરાજમાન થાય છે. એ સાહેબ સિદ્ધ લોક ઉપર કોણ કે કોઈ નહીં? પેલા ધર્મથી અધર્મથી નામની અધર્મથી ભગવાન થી ઉપર કોણ? કે સાહેબ અમે તમને ઓળખો છો, અમે કોલામાં સૌથી ઉપરમાં ઉપર જે બિલ્ડિંગ છે ને એનું ઉપરના ઉપરમાં માળે રહીએ છીએ, અમારાથી ઉપર કોઈ હોય? તુચ્છ જીવ પુણ્યને આત્મ સ્વરૂપ માને, પુણ્ય તે આશ્રમ તત્વ છે અને મોક્ષ એ તો શુદ્ધ આત્મ તત્વ. એટલે મારા સ્વામી મારાથી ત્રણ લોકના છે, એ એમનાથી ઉપર કોઈ નથી. કે ભગવાનથી ઉપર કોણ રહે? કે ભગવાનથી ઉપર કોઈ રહેતું નથી. અનંત અલોક આકાશ છે પણ એ કોઈ વ્યક્તિ નથી, કોઈ આત્મા નથી. માટે માય લોર્ડ સ્ટેઝ એટ ધ ટોપ ઓફ ધ યુનિવર્સ બોથ virtue-wise and place-wise. Both virtue-wise and place-wise. આવું અંતરમાં પરમાત્માનું સ્વરૂપ છે એવું જો પોતાને અંતરમાં બેસે, બેસે નહીં બેસાડવું પડે, ઘણું મેનિપ્યુલેશન કરવું પડે. મેનિપ્યુલેશન એટલે સમ્યક મેનિપ્યુલેશન. જેટલું અત્યારે પ્રાપ્ત થઈ શકે તેટલું આપણે પ્રાપ્ત કરવું, જેટલું ન થઈ શકે તેટલાની ભગવાનના વચનોથી શ્રદ્ધા કરવી, આ જ એનો નૌકાર મહાપદને સમ
નૌકારમાંથી કોઈ પણ પદનું ધ્યાન કરવાથી ઉત્તમ પ્રશસ્ત પરિણામો થાય છે. અને એમાં પણ એનું સ્વરૂપ જાણીને જો ધ્યાન કરે તો પરમાત્માનું ધ્યાન તે શુદ્ધાત્માનું ધ્યાન છે. કારણ કે પરમાત્મા તે શુદ્ધ છે. પણ જ્યારે પરમાત્માનું શુદ્ધ પરમાત્માનું ધ્યાન થાય ત્યારે એ કેવો થઈ જાય? નિર્વિકલ્પ. અપ્રાપ્ય મનસા સહ સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન અંતરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ થઈ ગયું. ભાવિ પરમાત્માની વાણી, આવું પરમાત્માનું જે ઉદય ને આધીન જો દુનિયાનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ પુરુષાર્થ ની આવશ્યકતા. પણ વ્યવહાર થી તું જેને ભગવાન માને છે એ બધા ભગવાનો ભગવાન ના ચરણ ની વંદના સ્તુતિ ને ભક્તિ કરે. સ્વર્ગના અધિપતિ ઇન્દ્રો અને મનુષ્ય લોક ના અધિપતિ ચક્રવર્તીઓ અને અધોલોક ના જે અધિપતિઓ હોય એ બધા પરમાત્મા વીતરાગ ના ચરણ ની ભક્તિ કરે. કારણ કે તેમણે જાણ્યું કે એમનાથી મોટું કોઈ નહોતું, અત્યારે પણ નથી, ભવિષ્યમાં કોઈ થવાનું નથી. ત્રણ કાળ ની વાત સમજ પડી? ત્રણ કાળ ની વાત કેવી રીતે જાણી શકાય? મોટો વિષય છે. જાણી લો સમયસાર ની પાંચમી ગાથા ની ટીકા. શ્રી સમયસાર ની પાંચમી ગાથા ની અમૃતચંદ્ર દેવ ની ટીકા થી જાણી લેવો ત્યારે સમય શક્તિ ઓછા છે. આપણે સમયમાં પૂરું કરવાનું છે. તો નવકાર મહાવદને સમય નાનો બાબલો હોય ને એની હમણાં હમણાં જરા માનકી માંથી ઉઠ્યો હોય તો મમ્મી શું કરે છે? ગળ્યું, ખાટું, ખાવું, જુદી જુદી જાતનું વઘારેલા મમરા, ગયા મમરા, પૌવા, જેવડો બધું એવું બનાવું અને જે લેવું હોય તે લે, પણ એ લેવું. મમ્મી શું કહે છે? ગમે તેમ કરીને એને કઈક લે, જે ભાવે તે. હવે એવું નથી કહેતા આટલું બધું મૂક્યું, જે ખાવું હોય તે. લોકનાથ ભગવાન એમણે પણ આ જીવને આપણને
વિસ્તૃત પાથે આપેલું ઘણું બધું આવ્યું છે. કળિયુગમાં તો બહુ હોય, જેટલું છે એટલું સાતમું પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે પૂરતું છે. ખરેખર તો પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પૂરતું છે, પરંતુ એટલી અત્યારે વીર્ય પડતું નથી. પણ ભાઈ વાત તો એમ જ છે, વાત તો એમ જ છે. તો પણ નિશ્ચય રાજ ચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશો તે દસો કે તમારો મોક્ષ થાય. પણ મોડ માની લે તમારો અંતરક્ષણ પણ સમજી છે, પાછા હવે બી જાવ તમે એવો વ્યવહારમાં તો કઈ વિચાર કરતો નથી કે સાહેબ હું તો કોઈ દીકરા કે દીકરીના લગ્ન ન કરું, વળી પાછો એ વિધુ થાય અથવા એ પાછી વિધવા થાય તો આપણે પાછું એની જ લપ પાછી માથે આવે, એટલે હું તો કોઈના લગ્ન કરતો એમ કે સંસાર વ્યવહાર ચાલે નહીં. એવું વિચારી ચારે બાજુથી વિચાર કરીને વિવેકપૂર્વક જે યોગ્ય લાગે તે કરવું. અત્યારે જેટલું પામી શકાય છે તેટલું પામી લેવું અને શેષ થોડું રહેશે તે આવતા મનુષ્ય ભાવમાં પૂરું, તે આવતા મનુષ્ય ભાવમાં પૂરું સ્વયં. પાંચ પદ છે પછી એનો મહિમા છે, પાંચ પદ છે પછી એનો મહિમા છે. જે રીતે તમે નોંધે નહીં એક સમાન સુમંત્ર કહો, આ દુનિયાના શ્રેષ્ઠ પદ છે એ એમાં આવી ગયા છે. નૌકા મંત્રની અંદર વિશ્વના શ્રેષ્ઠ પદો આવી ગયા છે, એનાથી આ વિશ્વમાં કોઈ મોટું છે. પરમાત્માથી મોટું કોણ, પરમાત્માથી મોટું કોણ કે પરમાત્માથી મોટું કોઈ? પછી એ શરીર સહિત હોય તો અરિયન કહેવાય, શરીર રહિત હોય તો સિદ્ધ પરમાત્મા કહેવાય. બધી રીતે પુરુષાર્થ કરે તો પ્રમાણ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવ અભિમુક્ત ચારિણી પ્રમાણ તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ દેવની વાણી કેવી છે આવી છે. પાંચમો શ્લોક છે, પ્રબોધાય વિવેકાય હિતાય પ્રશમાય સમ્યક તત્વોપદેશાય સતામ સુક્તિ પ્રવર્તતે. તેથી અહોભાવ લાભો આપણે ન લાગીએ તો એ ભગવાનની વાણી જેવી છે તેવી જ છે. આપણે ભગવાનની વાણી કટ્ટા કરીએ તો શું થાય કે તારા ભાવ અનુસાર નીચ ગતિમાં જવું પડે, દુઃખ તારા ને મારા, મારા ને કોઈ પણ જીવના જે જીવ જે સમયે જેવા પરિણામ કરે તે સમયે તે જીવને તથારૂપ બંધ થતો અટકાવવામાં ઇન્દ્ર જિનેન્દ્ર કે નરેન્દ્ર કોઈ પણ સમર્થ નથી. છૂટું પાપ ખરેખર કોઈ કરી શકતું નથી, પણ અજ્ઞાન ને લીધે માને છે
કે હું તો સાહેબ દુનિયાને બનાવું છું, હું તો બધું બધાને અંધારમાં બધાને ઉલ્લુ બનાવ્યું. ભાઈ વિશ્વ વ્યવસ્થા તને જાણી નહીં, માટે સમ્યક દર્શન પછી નિશ્ચય મોક્ષમાં વિચાર થાય. માટે સમ્યક દર્શન પછી નિશ્ચય મોક્ષમાં ચાલુ થાય છે. મારા ધાકડે ધાકડ તને માન્ય હોત તો જ સંતોષ. મારી ઈચ્છા કે સાહેબ તમારી આટલી 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 ભૂલો છે, મેં થોડીક જ કાઢી છે, એકસઠ ભૂલો કાઢી, પણ હજુ આગળ સ્ટડી કરી તો કદાચ 561 જૈસે તુમ્હારી ભાવ ના બદલે, જૈસે તુમ્હારે ભાવ હો કે વૈસા બંધ હોતા. જે જીવ જે ભાવે જે સમય મેળવે તે સમયે તે જીવને તેવો બંધ થવા વાળ ઇન્દ્ર જીનેન્દ્ર કે નરેન્દ્ર કોઈ સમર્થ નથી. ઇટ ઇઝ ઓલ ઓટો રેગ્યુલેટેડ, ઇટ ઇઝ ઓલ ઓટો રેગ્યુલેટેડ. એમાં તીર્થંકર ભગવાન કઈ પણ ફેરફાર કરી શકે નહીં. આ ઉપમાન કરેલું ભગવાન ના, ભગવાન પોતે જ કહે છે ધર્મ વસ્તુ સ્વભાવ. કોઈ જાણે કે આપણે પાપ કરીએ એટલે બંધ થતો નહીં, આપણે પાપ ભાવ કર્યો એટલે પાપ બંધ થઈ જાય છે. દુનિયામાં ભલે કોઈ ન જાણે, કોઈ નહીં એટલે દુનિયાના જીવ. વિશ્વની વ્યવસ્થાને જાણવાથી જીવને ઘણો જ લાભ છે. જે જીવ ભગવાનની વાણીના પરમાત્માનો સ્વીકાર કરે તેને વિશેષ ભાવ હોય નહીં. તે પદોનું પ્રતિપાદન કરનાર એવો નૌકાર મંત્ર જે છે એ જૈનો નો નથી, એ જૈનો નો નથી. જીનેશ્વર પરમાત્માએ કહ્યો એટલે જૈનોની એના પર મોનોપોલી કોઈ મોટા માળના પહેલી બીજી સદી પછી અને 11મી 12મી 13મી સદી સુધીમાં જેટલા આચાર્ય થયા બધા મેજોરિટી વેર નોન જૈન્સ, મેજોરિટી વેર નોન જૈન્સ બાય બર્થ. સમુદ્રાચાર્ય તમારા કાંજીવરના રાજા, અમૃતચંદ્રાચાર્ય વિલાસપુરના રાજા, પૂજ્યપાદ ભગવાન તે આ દુનિયાનું સર્વોત્કૃષ્ટ વ્યાકરણ પાણી એના લખનાર જે હતા પાણીના ભાણિયા ભાણિયા. માટે આ અમારું જૈનોનું છે, તમારે વાંચવું નહીં એવું કંઈ કહેવું ભગવાનને જ્યાં જૈન અજૈનનો કંઈ ભેદ છે નહીં. ખુલ્લી ગીતા અમુક વસ્તુ આ ધર્મ કહેવાય, આ ધર્મ કહેવાય એવું ભગવાન કહેતા. પણ પછી આપણે ઓછી બુદ્ધિ વાળા છીએ, સમજીએ નહીં એટલે થોડું ડાયરેક્શન. ઓછી બુદ્ધિ વાળા માટે વિસ્તાર છે નહીં. સમાન સુમંત્ર એમાં બધા વિશ્વના શ્રેષ્ઠ પદોનો સમાવિષ્ટ થઈ જાય. ભજીને ભગવંત ભવંત, ભગવાનને ઓળખવા અને ભગવાનને ભજવા, ભગવાનને ઓળખવા અને ભગવાનને ભજવા. પણ ડાયરેક્ટ મોટા ભાગે થઈ શકતું નથી, માટે
છેલ્લી ઘડી છે.